6×6 ને ઘાતાંક સ્વરૂપે લખો. અહીં શું ચાલી રહ્યું છે? 6નો 6ની જ સાથે ગુણાકાર કેટલી વખત છે આપણે તે હવે જોઈએ. આ 6×1 છે, આ 6×2 છે. ખરેખર તે 6×2 નથી, પરંતુ 6નો 6ની જ સાથે ગુણાકાર 2 વખત છે. 6×6 એ 36 થશે અને 6×2 એ 12 થશે. આમ આ 6 એક વખત, આ બીજી વખત, આ ત્રીજી વખત, આ ચોથી વખત, આ પાંચમી વખત, આ છઠ્ઠી વખત, આ સાતમી વખત અને આ આઠમી વખત. આમ 6નો 6 જ સાથે ગુણાકાર 8 વખત છે. જો તેને ઘાતાંક સ્વરૂપમાં લખીએ તો તેના બરાબર 6×8 થશે. 6×8. હવે હું અહીં એક બાબત સ્પષ્ટ કરવા માંગુ છું કે અહીં આ એ 6×8 નથી, અહીં તે 6×8 નથી. 6×8 બરાબર ફક્ત 48 થશે. જ્યારે અહીં 6×8 એ ખૂબ જ મોટી સંખ્યા છે. 6×6 36 થાય અને પછી તમે તેનો ગુણાકાર હજુ 6ની સાથે 6 વખત કરો અને તેના બરાબર શું થશે? 36×6 એટલે કે 216 થશે અને પછી તમે 6 વડે ગુણવાનું ચાલુ રાખો. એટલે કે અહીં આ જે સંખ્યા છે, આ સંખ્યા એ ખૂબ જ મોટી છે. આ સંખ્યા એ ખૂબ જ મોટી છે. જ્યારે અહીં 48 6×8 એ ખૂબ મોટી નથી, એ ખૂબ મોટી નથી. તેથી યાદ રાખો કે 6×8 એટલે 6×8 નહીં, પરંતુ 6નો 6 જ સાથે 8 વખત ગુણાકાર.